नमस्कार विद्यार्थियों, धोरण 7 गुजराती में पाठ 18 जीवराम भट्ट जे नाटक छे अने लेखक छे एना कवि दलपतराम डायाभाई। आपणे चोपड़ी माथी आ पाठ विषे अभ्यास कर्यो। आपणे समझ्या के जीवराम भट्ट एक एवं पात्र छे जे रतांधळा छे, एमने रात्रे देखातुं नथी, पण ए पोतानी आ त्रुटि एटले के खामी छुपावे छे, कबूल करता नथी। अने ए पोते सासरा में जाए छे, एमना त्यां केवी रीते मजाकनुं पात्र बने छे ए आ नाटक में दर्शावेलू छे संवादो द्वारा, जे आपणे समझ्या। हवे आजना वीडियो में पाठ आधारित કેટલાક પ્રશ્નો આપેલા છે, એ પ્રશ્નોના જવાબ આપણે સમજીશું। આપ સૌ ધ્યાનપૂર્વક સમજો। પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે ખાનામાં લખો। પહેલો પ્રશ્ન છે, જીવરામ ભટ્ટ પાઠમાં એના માટે વિકલ્પ આપ્યા છે, એ ચતુરાઈની વાત છે, બી મિથ્યાભિમાનની વાત છે, સી ઝડપથી જૂઠ કેવી રીતે બોલી શકાય તેની વાત છે, અને ડી કાગળ વાંચવાની વાત છે। સ્વાભાવિક છે એનો સાચો વિકલ્પ શું આવશે, બી, હા, મિથ્યાભિમાનની વાત છે। મિથ્યાભિમાન એટલે ખોટું અભિમાન, બરાબર। બીજો પ્રશ્ન, સુરદાસજી કાગળ વાંચે છે, અહીં સુરદાસ એટલે, વિકલ્પ છે એ, સુરદાસ કવિની વાત છે, સુરદાસ કવિની વાત છે, બી ખરેખરો વાંચનાર, સી અંધત્વની વાત છે, ડી સંગીતકારની વાત છે। સાચો વિકલ્પ છે સી, અંધત્વની વાત છે, કેમ તો જીવરામ ભટ્ટ આંધળા છે, રતાંધળા છે, રાત્રે દેખાતું નથી એટલે અંધત્વની વાત છે। ત્રીજો પ્રશ્ન, તેની તદબીરો ઘણી હોય છે એટલે, વિકલ્પ છે એ, તેઓ ગમે તે રીતે છટકી જાય, બી તેમની પાસે ઘણા બહાના હોય, સી તેમની પાસે ઘણી યુક્તિ હોય, ડી તેઓ ભીજાબાજ હોય છે। હવે તદબીરનો અર્થ થાય છે યુક્તિ, બરાબર, એટલે એનો સાચો વિકલ્પ આવશે સી, તેમની પાસે ઘણી યુક્તિ હોય છે। રંગલો બોલે છે ને કે વાચાળ અને જાદુગર પાસે ઘણી તદબીરો હોય છે, તો અહીંયા સાચો વિકલ્પ આવશે સી, તેની પાસે ઘણી યુક્તિ હોય છે। ચોથો પ્રશ્ન સમજો, જીવરામ ભટ્ટ પાઠ કયા નાટકનો અંશ છે? વિકલ્પ છે એ, નાટ્ય ગઠરિયા, બી મિથ્યાભિમાન, સી ભટ્ટનું ભોપાળું, અને ડી નાટ્યશાળા। તમને ખ્યાલ આવી જ ગયો હશે એનો સાચો જવાબ છે બી, મિથ્યાભિમાન। મિથ્યાભિમાન લેખકની જે ચોપડી છે, નાટક છે, એમાંથી લેવામાં આવેલો છઠ્ઠો ભાગ છે, એટલે બી વિકલ્પ મિથ્યાભિમાન આવશે। પાંચમું, જીવરામ ભટ્ટ પાઠના લેખકનું નામ દર્શાવો। ખૂબ સરળ સવાલ છે, જવાબ તમને આવડશે। વિકલ્પ છે એ, નાનાભાઈ ભટ્ટ, બી ચંદ્રકાંત શેઠ, સી ગાંધીજી, ડી દલપતરામ। તો સાચો વિકલ્પ છે એનો ડી, દલપતરામ। પ્રશ્ન નંબર 2ની સૂચના તરફ ધ્યાન આપો, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો। પહેલો પ્રશ્ન છે, જીવરામ ભટ્ટ પોતે રાત્રે શું લખી રહ્યા હોવાનું કહે છે? જવાબ, જીવરામ ભટ્ટ પોતે રાત્રે પુસ્તક લખી રહ્યા હોવાનું કહે છે। ખૂબ સરળ જવાબ છે ને, કે શું લખ્યું છે એની જગ્યાએ આપણે પુસ્તક લખી દેવાનું, ને આનું આ જ વાક્ય લખી અને પ્રશ્નચિહ્ન કાઢી નાખવાનું, એટલે તમારો જવાબ તૈયાર થઈ ગયો। બીજો પ્રશ્ન, જીવરામ ભટ્ટ ગંગાને પોતે કેટલી આંગળીઓ જોઈ હોવાનું કહે છે? જવાબ, જીવરામ ભટ્ટ ગંગાને પોતે 3 ઊભી અને 2 વાળેલી, એમ કુલ 5 આંગળીઓ જોઈ હોવાનું
कहे छे। प्रश्न त्रीजो, केवा वृक्ष अने मानसो नमे छे? केवा वृक्ष अने मानस नमे छे? जवाब, फळवाळा वृक्षो अने गुणवान मानसो नमे छे। चौथो प्रश्न, जीवराम भट्ट शानी होड करवानुं कहे छे? जवाब, जीवराम भट्ट 100 रुपयानी होड करवानुं कहे छे। पांचमो प्रश्न, પોતાની ભૂલ કોણ નથી કબૂલ કરતા? જવાબ, અભિમાની મનુષ્યો પોતાની ભૂલને મનમાં સમજતા હોવા છતાં કબૂલ કરતા નથી, એવું કોણ કહે છે? તો રંગલો કહે છે ને। પ્રશ્ન નંબર 3ની સૂચના સમજો, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો। પહેલો પ્રશ્ન છે, જીવરામ ભટ્ટ જીવરામને બીજો કાગળ આપ એ આવું રઘુનાથ સોમનાથને શા માટે કહે છે? જવાબ, જીવરામ ભટ્ટ રતાંદડા હોવાથી રાત્રે દેખી શકતા નથી, આ હકીકત છુપાવવાનો તે સતત પ્રયત્ન કરતા રહે છે। સોમનાથે જીવરામ ભટ્ટને વાંચવા આપેલ કાગળના અક્ષરો ઝીણા હતા। જીવરામ ભટ્ટ ઝીણા અક્ષરનું બહાનું કાઢીને એને વાંચવાનો ઇનકાર કરે છે, તેથી રઘુનાથ સોમનાથને કહે છે, જીવરામને મોટા અક્ષરવાળો કાગળ વાંચવા આપ્યો હોત તો ઠીક થાત। બીજો પ્રશ્ન, જીવરામ ભટ્ટ શા માટે કાગળ પાછો આપે છે? જવાબ, રતાંદળા જીવરામ ભટ્ટ રાતના સમયે કાગળ વાંચી શકતા નથી। વળી સોમનાથે કહ્યું કે આંધળો પણ વાંચી શકે એવા કાગળના અક્ષરો છે, તેથી કાગળ ન વાંચવા માટે જીવરામ ભટ્ટને બહાનું મળી ગયું। એમને સોમનાથને કાગળ પાછો આપતા કહ્યું, આંધળો વાંચી શકે એવા અક્ષર છે તો અમે કાંઈ આંધળા નથી કે એવા અક્ષર વાંચીએ, દેખતો વાંચી શકે એવો કાગળ આપો તો અમે વાંચીએ। ત્રીજો પ્રશ્ન, ગંગાએ બતાવેલી આંગળીઓ 5 છે એવું જીવરામે કહ્યું, છતાં ખોટા કેમ ન પડ્યા? જવાબ, જીવરામ ભટ્ટને 3 આંગળીઓ બતાવવા માટે ગંગાએ 2 આંગળીઓ વાળી દીધી હતી। જીવરામ ભટ્ટ કહે છે કે તેમને 3 ઊભી આંગળીઓ જોઈ અને બીજી 2 વાળેલી જોઈ, આમ ગંગાએ બતાવેલી આંગળીઓ 5 છે એમ કહેવા છતાં તે ખોટા ન પડ્યા। ચોથો પ્રશ્ન, ગંગા અને સોમનાથ જીવરામ ભટ્ટને જ્યારે નીચે આપેલા પ્રશ્નો પૂછે છે ત્યારે જીવરામ ભટ્ટ તેના શા ઉત્તર આપે છે, એટલે કે શું જવાબ આપે છે એ આપણે લખવાનું છે। પહેલો પ્રશ્ન છે, જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો? જીવરામ ભટ્ટ તમે અમને દેખો છો, તો એનો જીવરામ ભટ્ટ શું જવાબ આપે છે એ આપણે લખવાનું અહીંયા અવતરણ ચિહ્નમાં। કેમ નહીં દેખતા હોઈએ? કાંઈ આંધળા બાંધળા છીએ કે શું? આ રીતે જીવરામ ભટ્ટ જવાબ આપે છે। બીજો પ્રશ્ન પૂછે છે, તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા? જીવરામ ભટ્ટને પૂછવામાં આવે છે કે તમે અત્યારે કાગળ વાંચી શકો છો ખરા, ત્યારે જીવરામ ભટ્ટ જવાબ આપે છે, જવાબ, અત્યારે અમે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે? અત્યારે અમે પુસ્તક લખીએ છીએ તે કેમ લખાતું હશે? ત્રીજો પ્રશ્ન પૂછે છે, જીવરામ ભટ્ટ આ કેટલા આંગળા છે કહો જોઈએ? ત્યારે જીવરામ ભટ્ટ જવાબ આપે છે, એમાં શું કહેવું છે, 5 છે। ચોથો પ્રશ્ન પૂછાય છે, વારુ આ કેટલી આંગળીઓ છે કહો જોઈએ?
ત્યારે જીવરામ ભટ્ટ જવાબ આપે છે આ એક બે ત્રણ અને ચાર છે, એટલે આ ચાર આંગળીઓ છે. તો જીવરામ ભટ્ટને પૂછવામાં આવેલા આ દરેક પ્રશ્નના જવાબ જીવરામ ભટ્ટ કેવી રીતે આપે છે એ તમારે જવાબમાં લખવાનું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5ની સૂચના, રંગલો નીચે મુજબના વિધાનો બોલે છે ત્યારે ખરેખર તે શું કહેવા માગે છે તે લખો. પહેલું, દેખે છે એનો બાપ. રંગલો આ વાક્ય બોલે છે, એનો અર્થ શું થાય? તો જવાબ લખવાનો તમારે કે જીવરામ ભટ્ટ રતાંધળા છે, એ રાત્રે જોઈ શકતા નથી. એટલે રંગલો આ વાક્ય દ્વારા જીવરામ ભટ્ટ પર કટાક્ષ કરે છે. એટલે જવાબમાં તમારે લખવાનું, જીવરામ ભટ્ટ રતાંધળા છે, એ રાત્રે જોઈ શકતા નથી. બીજું, કાગળ તો શું પણ અત્યારે મોતી વિંધે છે, તો ત્યારે એના જવાબમાં લખવાનું, રંગલો કટાક્ષમાં કહે છે કે તેમની આંખો મોતી પરોવી શકે તેવી તેજસ્વી છે. કોની? જીવરામ ભટ્ટની. એટલે કે છે, રંગલો કહે છે તેમની આંખો મોતી પરોવી શકે તેવી તેજસ્વી છે. આગળનું વાક્ય છે, સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં. બરાબર, સૂકું લાકડું કે મૂર્ખ કદી નમે નહીં, એવું રંગલો કહે છે જીવરામ ભટ્ટને. તો એનો અર્થ શું થાય છે? મિથ્યાભિમાની માણસ પોતાની ભૂલ ક્યારેય કબૂલ ન કરે. ચોથું વાક્ય છે, જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે. જોજો ભાઈઓ સુરદાસજી કાગળ વાંચે છે, એના જવાબમાં લખવાનું કે હિન્દીના પ્રખ્યાત કવિ સુરદાસ અંધ હતા, તેથી અંધજનોને સુરદાસ કહેવાનો રિવાજ છે. રંગલો એમ કહેવા માગે છે કે આંધળો માણસ કાગળ વાંચે છે. સુરદાસજી કાગળ વાંચે છે, મતલબ આંધળો માણસ કાગળ વાંચે છે. હવે વ્યાકરણના પ્રશ્નો શરૂ થાય છે એ સમજો. પહેલો પ્રશ્ન છે છઠ્ઠો, એમાં સૂચના છે નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. અહીંયા જે શબ્દો આપ્યા છે એ શબ્દોની જોડણી સુધારીને આપણે લખીશું. પહેલો પ્રશ્ન છે સૂકું. તો તમે જોઈ શકો છો અહીંયા સને દીર્ઘ ઉ કરવાનો છે અને કને હ્રસ્વ ઉ કરવાનો છે. તો આ રીતે સૂકું લખાય. ત્યાર પછી છે સંકળાશ. તો સ સસલાનો કરવાનો છે, બરાબર, અને અહીંયા જે છેલ્લો સસલાનો છે એને સરનાયનો કરવાનો છે. તો આ રીતે લખાશે સંકળાશ. ત્રીજી જોડણી છે રૂપિયા. તો અહીંયા રૂ જે છે એ આ રૂ તગડાવાળો રૂ લખવાનો છે આપણે. પને રસવઈ કરવાનો છે અને આને બદલે યા, તો રૂપિયા. ત્રણ ફેરફાર કરી અને આપણે જોડણીને સુધારીને લખીશું. ચોથું છે વિચિત્ર. તો વિચિત્રમાં પણ તમે જોઈ શકો છો અહીંયા વી અને ચી દીર્ઘ છે, એને આપણે બંનેને રસવઈ કરી અને જોડને સુધારીને વિચિત્ર આ રીતે લખાય. પાંચમું છે જાદુઘર. તો જાદુઘર નહીં પણ અહીંયા ઘને બદલે આપણે ગ લખીશું, જાદુઘર. તો જાદુઘર એની જોડણી આ રીતે લખવાની. છઠ્ઠો શબ્દ છે અંગૂઠો. તો અહીંયા ન તમને અડધો બતાવ્યો છે, એ નને બદલે આપણે અની ઉપર અનુસ્વાર કરી અને અંગૂઠો એ રીતે લખીશું. બીજો કયો ફેરફાર છે? તો ગુ હ્રસ્વ છે એને આપણે દીર્ઘઈ કરીશું. તો અંગૂઠો આ રીતે લખાશે. પ્રશ્ન નંબર 7ની સૂચના, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. અહીંયા જે શબ્દો આપ્યા છે શબ્દોના આપણે વિરુદ્ધ અર્થ ધરાવતા શબ્દો લખવાના. પહેલો શબ્દ છે જૂઠ. તો એનો વિરુદ્ધાર્થી શબ્દ છે સાચું અથવા સત્ય. બીજું છે ઊભું. તો વિરુદ્ધાર્થી આવશે આડું. ત્રીજો શબ્દ છે હસવું. તો હસવુંનો વિરુદ્ધાર્થી થશે રડવું. ચોથો શબ્દ છે સત્ય. એનો વિરુદ્ધાર્થી આવશે અસત્ય. પાંચમો શબ્દ છે સંકળાશ.
तो एनो विरुद्धार्थी शब्द लखाशे मोकळाश। अने छठो शब्द छे व्यवस्था, तो एना माटे शब्द आवशे अव्यवस्था। बराबर, एने अ लगावी अने आनो आ शब्द आपणे आगळ लखीशुं अव्यवस्था, तो विरुद्धार्थी शब्द बनी जाय छे। प्रश्न नंबर 8 सूचना समझो। नीचेना दरेक शब्द समूह माटे एक एक शब्द लखो। अहींया जे शब्द आप्या छे एना माटे आपणे एक शब्दमां ज जवाब लखवानो छे। पहेलुं छे कुटुंबनी साथे, तो एनो जवाब छे सहकुटुंब। बीजुं छे जेनुं मूल्य न थई शके एवुं, तो अमूल्य। खूब बोलबोल करे ते व्यक्ति, एना माटे एक शब्द छे वाचार। चौथुं मंत्र तंत्र के हाथ चालाकीनुं काम जाणनार। मंत्र तंत्र के हाथ चालाकीनुं काम जाणनार, एना माटे एक शब्द छे जादूगर। प्रश्न नंबर 9 सूचना। नीचेना वाक्योमांथी क्रिया विशेषण शोधीने खाली जग्यामां लखो। अहीं के वाक्यो आप्या छे ए वाक्योमां क्रिया विशेषण कयुं छे એ શોધીને આપણે જવાબમાં લખવાનું છે। વિદ્યાર્થીઓ, ક્રિયા વિશેષણ વિશે આપણે અગાઉ સમજ મેળવી ચૂક્યા છીએ કે જે ક્રિયાના અર્થમાં વધારો કરે છે એને ક્રિયા વિશેષણ કહે છે। અહીંયા તમે જોશો કે રહ્યા, પેઠી, બેસો, આવે છે, ઉઠ્યા, આ બધા શું છે? ક્રિયાપદ છે। બરાબર, તો ક્રિયાના જે ક્રિયાપદ છે એ ક્રિયાપદમાં વિશેષતા દર્શાવતા શબ્દને આપણે વિશે ક્રિયા વિશેષણ કહીએ છીએ। વાક્ય સમજો, અમે તો મૂંગા રહ્યા। હવે જે રહ્યા, મૂંગા રહ્યા, તો કેવા રહ્યા? મૂંગા। તો આ મૂંગા શું છે? વિશેષણ, આ ક્રિયાનું વિશેષણ, વિશેષતા દર્શાવે છે। એટલે આપણે જવાબમાં લખીશું મૂંગા। મધુ અંદર પેઠી, તો પેઠી પણ એમાં શબ્દમાં અર્થ ધરાવ કોણ ધરાવે છે? તો અંદર, એટલે મધુ અંદર પેઠી। તો ક્રિયાપદની આગળ જે વિશેષણ દર્શાવ્યું છે એને આપણે ક્રિયા વિશેષણ તરીકે લખીશું અંદર। ત્યાર પછી બહાર જઈને બેસો। બરાબર, બેસો પણ ક્યાં બેસો? તો બહાર। તો અહીંયા બહાર વિશેષણ છે, બેસવાના અર્થમાં વધારો કરે છે। ત્યાર પછી ચોથું છે ગાડી ક્યારેક મોડી આવે છે, તો આવવાની ક્રિયા છે અને મોડી એ એની વિશેષતા છે, તો આને વિશેષણ કહેવાય, અથવા ક્યારેક, બરાબર, ક્યારેક મોડી આવે છે, તો ક્યારેક વિશેષણ છે। પાંચમો શબ્દ છે જીવરામ ભટ્ટ ધીમેથી ઉઠ્યા। જીવરામ ભટ્ટ કરતા છે, ઉઠ્યા ક્રિયાપદ છે અને ધીમેથી એ ક્રિયાપદનું વિશેષણ છે, એટલે ક્રિયા વિશેષણ કહેવાય, તો આને આપણે ક્રિયા વિશેષણ કહીશું। તો વિદ્યાર્થીઓ, તમને ક્રિયા વિશેષણમાં ખ્યાલ આવ્યો હશે। હવે પ્રશ્ન નંબર 10 સૂચના સમજો। રેખાંકિત વિશેષણોને એના પ્રકારના ખાનામાં લખો। રેખાંકિત વિશેષણોને એના પ્રકારના ખાનામાં લખો। પ્રશ્ન નંબર 10 સૂચના સમજો। રેખાંકિત વિશેષણોને એના પ્રકારના ખાનામાં લખો। બરાબર, અહીંયા જે આપણને વાક્યો આપ્યા છે એને વાક્યમાં વિશેષણ જે છે એ વિશેષણની નીચે લીટી દોરેલી છે, એ લીટી દોરેલા શબ્દનો જે વિશેષણ દર્શાવતો શબ્દ છે એને આપણે ઓળખીને અહીંયા ખાનામાં, યોગ્ય ખાનામાં ક્રમ લખવાનો છે। પહેલું જુઓ કે તેને 3 દીકરા હતા, તો 3 એ શું દર્શાવે છે? સંખ્યા, 1, 2, 3 અગણિત એ સંખ્યા છે, એટલે આ વિશેષણ કેવું છે? દીકરા એ કેટલા હતા? 3, તો 3 વિશેષતા દર્શાવે છે એટલે એને આપણે વિશેષણ કહીશું। તો એ સંખ્યાવાચક વિશેષણમાં તમારે અહીંયા 1 લખવાનું, બરાબર, જોઈ શકો છો ને? હા, બીજું છે ચોથો છોકરો ઊભો રહ્યો। હવે તમારે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું કે અહીંયા 3 છે, ત્રીજો નથી, 3, એવી રીતે અહીંયા ચોથો, 4 નથી। જો 4 હોય તો સંખ્યાવાચક કહેવાય, પણ ચોથો છે એટલે આપણે આ વિશેષણને
क्रमवाचक विशेषण कहीशुं। तो अहीं बीजो नंबर तमारे लखवानो। त्रीजू छे थोड़ीक क्षणों शांति छवाई। थोड़ीक ए शुं छे तो एनी परिमाण बतावे छे, एटले परिमाणवाचक विशेषण कहेवाय छे। चौथू छे बिचारा कैदी ने मार पड़ो। तो बिचारो एनो गुण छे, होशियार डायो आ एना गुण दर्शावे छे। तो अहीं कैदी जे छे केवो छे, बिचारो, एटले बिचारो विशेषण केवू छे तो गुणवाचक विशेषण छे। तो अहीं चार नंबर लखवानो। हवे प्रश्न नंबर 11 नी सूचना, नीचेना शब्दों ने शब्दकोशना क्रम में गोठवो। आ तमारे कक्को फरी याद करवानो। अने जे स्वर छे એ પહેલાં લખાશે, ત્યાર પછી કક્કાવાળા શબ્દો લખાશે, બરાબર ને? અને કક્કો ના હોય તો બારાક્ષરી જોવાની રહેશે। અહીંયા જુઓ કે અક્ષર અ ઉપરથી અક્ષર શબ્દ પહેલો લખાશે, ત્યાર પછી અહીંયા આંગળી અને આંધળો બે શબ્દો છે આ ઉપરથી, તો ગ પહેલાં આવશે એટલે આપણે અહીંયા ઘ પછી આવશે, આ ધ પછી આવશે, તો પહેલાં આંગળી લખીશું પછી આંધળો લખીશું, ત્યાર પછી કક્કો શરૂ થશે તો કમાં કાગળ આવશે, પછી રસવાળો કુટુંબ આવશે અને છેલ્લો શબ્દ આવશે સત્ય। તો આ રીતે સ્વર, કક્કો અને બારાક્ષરી પ્રમાણે શબ્દ શોધી અને આપણે લખવાનો। તો વિદ્યાર્થીઓ, આ બધા જ પ્રશ્નોના જવાબ જે આપણે અભ્યાસ કર્યો એ તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં, અને સ્વાધ્યાય પોથી ના હોય તો નોટમાં નોટ ડાઉન કરી અને અભ્યાસ કરવાનો છે।